તો હમણાં આપણે મહારાજને એક પ્રાર્થના કરીએ છીએ આપણે નિયમિત દરેક સભાના અંતે એક પ્રાર્થના કરીએ છીએ હે દયાળુ આપ સદાય રાજી રહેજો અને રાજી રહો એવું દિવ્ય જીવન અમારે જીવવું છે આપણે પ્રાર્થના કરીએ છીએ સદાય ભેળા રહેજો દયા કરજો મૂકતો સત્સંગનું ફળ શું છે સત્સંગનું આઉટપુટ શું શાના માટે સત્સંગ સત્સંગ શું કરવા છે શાના માટે સત્સંગ કરવાનો પ્રશ્ન થાય કે સત્સંગમાં આવવાનું શાના માટે આવવાનું એની પાછળનું લક્ષ્ય શું છે હેતુ શું છે આપણને કેટલી બાબતોની સ્પષ્ટતા છે કે આ પંખો શાના માટે છે તો હવા માટે છે લાઈટ શાના માટે છે તો પ્રકાશ માટે છે માસ્ક શાના માટે છે કોરોનાથી રક્ષા માટે છે માઇક શાના માટે છે તો અવાજનું પ્રસારણ કરવા માટે છે કેમેરો શાના માટે છે તો ફોટોગ્રાફી માટે છે સ્પષ્ટતા છે આપણને બધી ખબર છે કે આ વસ્તુ ઘડિયાળ શાના માટે છે તો ટાઈમ જોવા માટે છે ગાડી લાવ્યા છો શાના માટે છે તો સ્પષ્ટ છે કે ભાઈ મુસાફરી કરવા માટે છે ચશ્મા શાના માટે છે તો દેખવા માટે છે સત્સંગ શાના માટે છે જેટલું આ બધું ક્લિયર છે એવું જ ક્લિયર આપણને હોવું જોઈએ કે સત્સંગ શાના માટે છે મુક્ત સત્સંગનું ફળ જેમ કેરી તમે લાવો છો શાના માટે લાવો છો કેરી શાના માટે છે રસ માટે છે ગોટલા ને છોતરા માટે નથી ગોટલા ને છોતરા તો વધારાની પેદાશ છે એક્સ્ટ્રા બોનસ છે પરંતુ કેરીનો ખર્ચ કરો છો એ શાના માટે કરો છો રસ માટે કરો છો આંબો વાવ્યો કોઈએ આંબો વાવ્યો આંબો છાયા માટે નથી આંબો લાકડા માટે નથી આંબો કેરી માટે છે અને કેરી રસ માટે છે આંબાનું ફળ શું તો કેરી અને કેરીનું ફળ શું તો રસ તમે બધાએ વિદ્યાર્થીઓ જો ભણતા હોય કોઈ એન્જિનિયરિંગમાં હોય કોઈ મેડિકલમાં હોય કોઈ આર્ટ્સમાં હોય કોઈ કોમર્સમાં હોય કોઈ સાયન્સમાં હોય ભણતરનું ફળ શું ભણવાનું શાના માટે પૈસા માટે દ્રવ્ય ઉપાર્જન માટે બરાબર છે ખેતી કરો છો શાના માટે દ્રવ્ય ઉપાર્જન માટે નોકરી કરો છો શાના માટે દ્રવ્ય ઉપાર્જન માટે કોઈ પ્રોફેશન ડોક્ટર છે શાના માટે દ્રવ્ય ઉપાર્જન માટે આપણને આ બધી ખબર છે સ્પષ્ટ ખબર છે કે આ બધાની પાછળનું લક્ષ્ય શું છે મૂક તો આપણે સત્સંગ કરીએ છીએ એમાં એટલું જ ક્લિયર હોવું જોઈએ કે સત્સંગ શાના માટે છે શું કરવા માટે સત્સંગ કરવાનો આપણા દીકરા સારા રહે આ લોકોના ધન વૈભવ મળે આ લોકોમાં આપણે બધાએ માલમ માલ રહીએ માંદા છીએ તો સાજા થઈએ શું આના માટે સત્સંગ છે ના બહુ સ્પષ્ટ સમજો આવે આજે આવેલા બધા મુક્તો એને સકામ ભક્તિ કહેવાય એવા ઇન્ટેન્શનથી જો આપણે ભક્તિ કરીએ તો એને સકામ ભક્તિ કહેવાય અને હંમેશા ભક્તિ નિષ્કામ જોઈએ નિષ્કામ ભક્તિ જ ભગવાન સુધી પહોંચી શકે આપણે બીજી કોઈ ઈચ્છા ભગવાન પાસે ન હોવી જોઈએ મને આ મળે તો સારું આ મળે તો સારું આ મળે તો સારું આ મળે તો સારું એ સકામ ભક્તિ છે એના માટે સત્સંગ નથી સત્સંગ કરે એને બધું ઓટોમેટિક મળે એ તો વધારાની એક્સ્ટ્રા કીધું ને કેરી લાવો તો તમારે ગોટલા ને છોતરા જુદા માગવા ન પડે એ તો આડ છે એની પરંતુ મુખ્ય એની પ્રોડક્ટ રસ છે અમે કાયમ કહીએ છીએ કે તમે ઘરમાં ગાય ભેંસ લાવો તો ગાય ભેંસ છાના માટે લાવો છો દૂધ માટે પોદળા માટે નહીં છાણ માટે નહીં છાણ અને પોદલો તો એની વધારાની બાય પ્રોડક્ટ છે તમે ના પાડોક નથી જોતું તો એ મળે તમે ગાયને કોણ કે મારે નથી જોતો પોદળો તો એ તો મળવાનો જ પણ ગાયનો ખર્ચો પાંચ પચીસ પચાસ હજાર લાખ લાખ બબે લાખ રૂપિયા લોકો ગાય લાવે છે ગીરની હોય કે પછી જર્સી હોય પરંતુ એની પાછળનો હેતુ કયો છે દૂધ દૂધ માટે ગાય છે છાણ માટે ગાય નથી એમ સત્સંગમાં દૂધ શું અને છાણ શું આ લોકના વૈભવ મળે સુખ મળે સંપત્તિ મળે એ બધું જ વધારાનું એક્સ્ટ્રા બોનસ છે પણ એના માટે સત્સંગ નથી આપણે સત્સંગ કરવાનો છે એના માટે નથી કરવાનો એ મેઇન ના થવું જોઈએ એ મુખ્ય ના બનવું જોઈએ એ તો સત્સંગ કરે અને સહેજે સહેજે પ્રભુ આપે જ ગાય લાવે એટલે વધારાનું છાણ મળે જ માગવું ના પડે મળે જ તો સત્સંગ શાના માટે છે સત્સંગનો મુખ્ય હેતુ છે એની બે મુખ્ય પ્રોડક્ટ છે એક ભગવાનને ભગવાનના સંતના રાજીપા માટે સત્સંગ શાના માટે છે રાજીપા માટે છે સત્સંગનો ફળ રાજીપો અંતરનો રાજીપો રાજીભા બે પ્રકારના છે એક ઉપરનો રાજીપો એક અંતરનો રાજીપો ભગવાન ને સંતને રાજી કરવા માટે આ સત્સંગ છે ને રાજી થાય તો શું આપે અરે શું ના આપે શું આપે એમ નહીં શું ના આપે અને રાજીનું ફળ ભગવાનને સંતની પાસે શું છે સંતની પાસે ભગવાન છે અમારી પાસે ભગવાન છે સત્સંગનું ફળ શું છે તો રાજીભો હંમેશા સત્સંગમાં આવીએ ને આપણે બધાને જો તમારો સત્સંગની શરૂઆત છે એટલા વાત કરી રહ્યો છો આપણો પહેલું બટણ જો શર્ટનું ખોટું વખાઈ જાય તો નીચે બધા પછી ખોટા જ જાય સત્સંગ થતા જેવું અંગ પડી જાય અને જે ઢાળ પડી જાય એ કાયમ માટે રહે એટલે તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરો છો સત્સંગમાં આવીએ તો ભગવાન પાસે સંતો પાસે હંમેશા એક જ પ્રાર્થના કરવી એક જ માગણી કરવી નોકરી નથી તો નોકરી અપાવજો ધંધો નથી ચાલતો ધંધો ચલાવજો આવી બધી પ્રાર્થના ન કરવી ભગવાનને સંતની આગળ એક જ હાથ છોડીને એક જ પ્રાર્થના કરવી દયાળુ અમારી ઉપર અમારા પરિવાર ઉપર રાજી રહેજો શું પ્રાર્થના કરવી પહેલા અમારી ઉપર અમારા પરિવાર ઉપર સદા રાજી રહેજો અંતરથી રાજી રહેજો આમાં બધું આવી જાય ઓલ ઇન વન એક છે કે જે નિષ્કામ ભક્તિ કહેવાય બીજું ના માગવું ભગવાનના સંતની પાસે બીજું ના માગવું શું માગવું ચાલો આજ જોડીને આપણે બધા શીખીએ શું માગવું હે મહારાજ હે સંતો હે સંતો અમારી અમારી ઉપર 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 અમારા અમારા પરિવાર પરિવાર સદાય રાજી રહેજો 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 સદાય રાજી 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 અંતર અંતર થી થી બસ આટલું માગું જો આપણે માગતા શીખજો બીજું બીજું આ લોકનું આ મને દ્રવ્ય નથી સંપત્તિ નથી આ નથી ઓ નથી ઓ નથી ઓ નથી અમુક તો આપણો સંસાર એવો છે બાર હાંધો ને હત્તર તૂટે એવો છે ગુજરાતીમાં કહેવાય છે બાર હાંધવા જઈએ હત્તર તૂટે એનો અંત જ આવે નથી એનલેસ છે આ સંસાર છે ને એન્ડલેસ છે એનો કોઈ અંત આવે એવો નથી અમે નાના હતા ને ભણવામાં અમારી ઇંગ્લિશમાં કહેવાતા આવતી એ મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ એ મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ માણસ ઈચ્છાઓનું અગણિત ઈચ્છાઓનું એક પોટલું છે માણસ અગણિત ઈચ્છાઓનું એક પોટલો છે એની ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી થતી જ નથી એની ઈચ્છાઓનો કોઈ અંત નથી એક પૂરી થઈ બીજી શરૂ થાય બીજી પૂરી થઈ ત્રીજી શરૂ થાય તમે જોજો સાયકલ વાળાની ઈચ્છા રહેતી હોય બાઇક આવે તો સારું ટુ વ્હીલર આવે તો સારું ટી ટુ વ્હીલર આવે એટલે પૂરી થઈ જાય ઈચ્છા ભેલા પછી શું ઈચ્છા થાય કે હવે ફોર વ્હીલર આવે તો સારું ભલે જૂની જૂની સેકન્ડ હેન્ડ ગાડી આવે જ સારું સેકન્ડ આવે એટલે સેકન્ડ હેન્ડ આવે એટલે ઈચ્છા પૂરી થઈ જાય ને હવે નવી ગાડી આવે જ સારું નવી આવે એટલે પૂરી થઈ જાય પછી શું થાય મર્સિડીઝ આવે તો સારું મર્સિડીઝ આવે એટલે પતી જાય ઓડી આવે તો સારું ઈચ્છાઓ ચાલ્યા જ કરવાની બેલા ધેર ઇઝ નો એન્ડ વ્યક્તિની ઈચ્છાઓનો અંત ક્યારેય આવતો નથી ભગવાન પાસે ક્યારેય ઈચ્છાઓ માગવી નહીં ભગવાન ને સંત પાસે મુક્તો ભગવાન ને સંતની પાસે હંમેશા એક જ પ્રાર્થના કરવી કઈ પ્રાર્થના આપણે બધા રિપીટ કરીએ હે મહારાજ હે દયાળુ હે દયાળુ અમારી ઉપર અમારી ઉપર અમારા પરિવાર ઉપર અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો સદાય રાજી રહેજો અંતર થી રાજી રહેજો અંતર થી રાજી રહેજો મુક્ત રાજીપામાં બધું આવી જાય જુદું માગવું નહીં પડે ભગવાનના સંતનો રાજી કોઈક એવી ચીજ છે કે એમાં બધું આવી જાય જુદો નહીં માગવું પડે તો એક વાત સમજી રાખો આ કોનો બાબો છે આ પાછળ કોનો બાબો છે એમના પપ્પા કોણ છે ભેલા હા શું નામ તમારું હીરાબે તમારું નામ શું છે ભેલા સંજય હિરાબે સંજય નાનો હતો તમને કોઈ દિવસ એવી એવું કહ્યું છે પપ્પા મારા માટે ચડ્ડી લઈ આવજો પપ્પા માર માટે પેન્ટ લઈ આવજો પપ્પા મારી સ્કૂલની ફી ભરજો પપ્પા મારું એડમિશન કરી આપજો એને કદી નહીં કહેવું પડ્યું એમનો થયો છે એટલે એની સંપૂર્ણ ચિંતા એના પપ્પા રાખે જ છે એને માગવાની જરૂર નથી વગર માગે એના પપ્પા તમામ ઈચ્છાઓ એની પૂરી કરે છે બરાબર છે બધાના પરિવારમાં છે આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું બેસજો જાવ પેલા તમે તમારો જે દીકરો થયો એની સંપૂર્ણ ચિંતા તમે કરો જ છો સાચી વાત છે એને ભણાવવો એને મોટો કરવો એને પરણાવો એને નોકરી અપાવી એને સેટ કરી આપવો એનું મકાનનું કરી આપવું વગર માગી પણ તમે બધું આપો છો કારણ કે તમારો છે તમારો થયો છે બાજુનો પાડોશીનો દીકરો રોજ તમને કે કાકા મારો માટે એક ચોકલેટ લાવજો ને બોલો એક ચોકલેટ ના લાવો તમે અને પેલો નથી માંગતો તો એ ચોકલેટ નહીં તમે એના માટે સારામાં સારું લઈ આવો છો એને બધું લઈ આપો છો વગર માગે લાવી આપો છો પેલો માગે છો તો એ નથી લાવી આપતા કેમ કારણ કે તમારો થયો છે એમ આપણે જો પ્રભુ ના થઈ જઈએ તો આપણે ભગવાન પાસે માગવાની જરૂર નથી એના સંતાન થઈ જઈએ આપણે બસ આટલું શીખજો પ્રભુ ના થઈને રહો અને પ્રભુ પાસે રાજી પાસે કાંઈ ના માગો બાકીની બધી ચિંતાઓ ભગવાન આપણી કર્યા કરશે એ આપણી જરૂરિયાત પૂરી કરશે 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 આપણી મા છે એ પેલા ભગવાનની પણ બાપની પણ જરૂર પડે ને બાપ કરતા માની જરૂર પણ પડે તમારે ઘરની અંદર જોજો બાળકોને કંઈક વસ્તુ જોતી હોય ને મોબાઈલ જોતો હોય તો લેપટોપ જોતું હોય છોકરાઓને એના પપ્પાને કહેવા જાય તો એક વળગાડી દે સીધું ના કહી હકી એની મમ્મીને પ્રેમથી સમજાવે કે મમ્મી એક લેપટોપની કોલેજમાં જરૂર છે મમ્મી ધીમે રહીને પપ્પા મૂડમાં હોય ને ત્યારે કહે સાચી વાત છે બીજા અને એવા એવી રીતે પ્રેમથી કામ લઈ લે પેલા પ્રેમથી કહી દે લાવી દો મેં કે ના પાડી લઈ દો બોલો પણ સીધો ડાયરેક્ટ પપ્પાને કહેવા જાય તો મેળ નહીં પડે એમ આપણે ડાયરેક્ટ ભગવાન જોડે જઈએ ને તો મેળ ના પડે પરંતુ મોટા પુરુષ છે ને આપણી મા છે એમના દ્વારા જઈએ ને તો જલ્દી મેળ પડે પરંતુ એમની પાસે બીજું કંઈ ના માગો બે હાથ જોડીને વિનંતી કરું છું આટલું શીખજો આજે કે ભગવાન પાસે સંતો પાસે મંદિરમાં આવો તો આપણે મને આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ જોઈએ એવું ન કરશો કદી ન માગશો દાડિયા નહીં થવાનું દીકરા થવાનું અમે કાયમ કહીએ છીએ દાડિયાના થાવ દીકરા થાવ દાળીયો ને દીકરો એમાં ફેર આ બાજુ દાડિયા કેમ તમારે શું કે રોજનું મજૂરી રોજ દાડીએ જાય એ દાડિયા કે એ હાંજ પડે ને એટલે હાથ લાંબો કરે દિવસ આખો દિવસ મજૂરી કરી હોય ને હાંજ પડે ને એટલે હાથ લાંબો કરે શેઠ લાવ મારી મજૂરી રોજ હાંજ પડે હાથ લાંબો કરે એને સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા જે આપતા હોય આપી દે બરાબર દીકરો ગમે એટલી મહેનત કરે પણ કોઈ દાડો હાજે નહીં પંદર દાડા પછી આટલો લાંબો ના કરે કે મને આપો કેમ કારણ કે એને ખબર છે હું દાડિયો નથી હું દીકરો છું જે કંઈ છે એ બધું મારું જ છે મારા બાપનું બધું મારું જ છે મને વગર માગે મળવાનું છે એટલે કોઈ દિવસ આપણે દાડિયા ના થશો દીકરા થશો પહેલાં આપણે થોડુંક કંઈક કરીએ ને મંદિર આવીએ ને અઠવાડિયું તો એ હું અઠવાડિયાથી આવું છું મારું આટલું કામ કરી દેજો આ દાડીઓ આને શું કહેવાય પેલા દાડ્યો ભગવાન આગળ આઠ લાંબો કરીને આપણે વટાઈ દીધી આઠ દાડાની સેવા ભક્તિ કંઈક કરી હોય ને વટાઈ દીધી કહેવાય કોઈ દિવસ દીકરા થાવ દાડિયા ના થાવ ભગવાનને એક જ પ્રાર્થના કરવી પ્રભુ અમે તમારા દીકરા છીએ તમને બધી ખબર છે કે અમારે કયા સમયે શું જરૂર છે બસ અમારે માગવાની જરૂર નથી માગે એ ભક્ત નહીં અને માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં માગે તો એ ભક્ત નહીં અને માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં ભગતું પ્રભુ પાસે એક જ માગવાનું અમારી પર રાજી થજો અમારા પરિવાર પર રાજી થજો અને રાજી એક એવી ચીજ છે કે જેમાં જુદું માગવાની જરૂર નથી હું એક તમને એક્ઝામ્પલ આપું ભાઈઓ કોઈ ગરીબ માણસ હોય એને ન ઘરનું ઘર હોય ભાડાના ઘરમાં રહેતો હોય ન સાયકલનો વેત હોય તો બાઈક કે ગાડી તો હોય જ ક્યાંથી નથી ઘરમાં ફ્રીઝ નથી ઘરમાં એસી તમામ પ્રકારની મુશ્કેલીઓ છે અને એને લોટરી લાગી જાય અને અગિયાર કરોડ રૂપિયાની લોટરીનો ચેક એના હાથમાં આવી જાય મૂકતો એ કાગળિયાનો જે ચેક છે અગિયાર કરોડનો એમાં મકાન આવી જાય એ કાગળિયાના ચેકમાં મકાન આવી ગયું ગાડી આવી ગઈ બંગલો આવી ગયો ફ્રીઝ આવી ગયું એસી આવી ગયું એટલે એ કાગળિયામાં એસી ફ્રીઝ બંગલો આવી જાય ગાડી આવી જાય હા પણ કાગળિયું કેવડું મોટું છે અગિયાર કરોડ નું છે ભાઈ એ કાગળિયું સામાન્ય નથી એમ ભગવાન ને સંત નો અંતર નો રાજીપો છે ને કરોડો નો ચેક છે સમજ્યા કરોડોનો ચેક છે એને પછી જુદો જુદું મકાન માગીએ જુદું ફ્રીજ માગીએ ને જુદું એસી માગીએ ને કઈ માગવાની જરૂર નથી એ કરોડો નો ચેક રાજીપો અંતર નો મળી ગયો ભગવાન ને સંતના અંતર નો રાજીપો મળી જાય એટલે સર્વે પ્રકારે સુખીઓ કરી નાખે આપણે એ માગવું એ માગવું પ્રભુ અમારી પર રાજી રહેજો અમારે કાંઈ જોતું નથી રાજીપાના બદલામાં પ્રભુ તમે જે આપવા માટે આવ્યા છો એમને આપજો અમારે શું જોઈએ છે એના કરતા તમારે શું તમારે શું આપવું છે એની પર નજર રાખજો અમે તો બધા વર્ષો જન્મો જન્મથી ભિખારી છીએ બીકજ જ માગ્યા કરી એવા છીએ પરંતુ તમારે શું આપવું જોઈએ મારી પાત્રતા જોઈને સમયે સમયે તમને જે યોગ્ય લાગે એ આપજો પરંતુ રાજી થજો અમારી ઉપર રાજી થજો ચલો બધાએ રાજીપા સાથે એગ્રી વહેલા આ રાજીપો લેવાની ઈચ્છા વાળા કેટલા છો આંગળી ઊંચી કરો વેલા કંઈ નહીં માંગતા કોઈ દિવસ પ્લીઝ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું આપણી સકામ ભક્તિ કરીને નાપાસ નથી થવું આપણે સકામ ભક્તિ કરી છે ને આ કોઈ પણ ઈચ્છાઓથી ભક્તિ કરીને એટલે સમજી લેજો ભગવાનના કોમ્પ્યુટરમાં એક પ્રોગ્રામ ગોઠવાયેલો છે સમજ્યા એવો પ્રોગ્રામ ગોઠવાયેલો છે એમની જે શું કહેવાય પ્રોગ્રામ ગોઠવે શું કહેવાય સોફ્ટવેર એમના સોફ્ટવેરમાં એક એવો પ્રોગ્રામ ગોઠવેલો છે કે જે સકામ થાય ને એટલે એમના ઓટોમેટિક નામ ડિલીટ થઈ જાય આપણું નામ એમના લિસ્ટમાંથી ડિલીટ થઈ જાય પોહાય એવું છે આપણને ભગવાનના લિસ્ટમાંથી આપણું નામ ડિલીટ થઈ જાય ઓટોમેટિક ડિલીટ થઈ જાય કંઈક સકામ ભાવના કરીને મને આટલું આપજો આ કરી આપજો આ કરી આપજો આ કરી આપજો એટલે ઓટોમેટિક આપણું નામ ભગવાનના લિસ્ટમાંથી નીકળી જાય ભગવાનના લિસ્ટમાં નિષ્કામ ભક્તોના જ નામ હોય છે સકામ ભક્તોનું નામ ભગવાનના લિસ્ટમાં ક્યારેય આવતું નથી ન આપણે આપણું નામ ડિલીટ નથી થવા દેવું આપણું નામ કેન્સલ થવા નથી દેવું બસ કોઈ દિવસ બીજું નામ આપતા અને જોજો તમે તો કે માગ્યા વગર ભગવાનને ખબર કેવી રીતે પડે અરે એ તો ભગવાન છે ભાઈ ભગવાન અંતર્યામી હોય જેને જ્યારે જે સમયે જે જરૂર હોય આપે ને જેવી પાત્રતા હોય એવું આપે પાછો પાત્રતા પ્રમાણે આપે તમે જોજો બે પાડોશી રહેતા હોય એક ના બાપે છોકરા ને વીસ બાવીસ વર્ષ થયો ને તિજોરીની ચાવી આપી દીધી તંદાની ઉપર બેહાડી દીધો એટલે બેટા તું સાચવજે તું બધું કરજે અને બાજુવાળા એક ભાઈનો છોકરો પાંત્રીસ વર્ષનો થયો ઘેર છોકરા ને ઘેર છોકરા થયા તો એના બાપા ચાવી નથી આપતા બની શકે આવું બોલ્યો કે ભાઈ સાહેબ બાપા પણ બોલ્યા બાપે બધું આપી દીધું અને ભાઈ સાહેબ મને પાત્રી થયા તો તમે મને તિજોરી નથી આપતા કંઈ બતાવતા નથી કંઈક તો કરો એના બાપાને ખબર પડે છે પરંતુ છોકરો પાત્ર ન હોય હોના હેઠ કરે એવો હોય હો ના એટલે સમજ્યા ને ભાઈ હો ના કરે એવો હોય તો એના બાપા પાંતરીને પિસ્તાલી વર્ષે તિજોરીની ચાવી આપે માગ માગ કરે તો આપે ઓલ્યો હોના હવા હો કરે એવો છે ને એટલે બાવીસ વર્ષે વગર માગે એના બાપા ચાવી આપી દે સાચી વાત છે ભાઈ એમ આપણે પાત્ર થઈશું તો ભગવાન આપણને આપ્યા વગર નહીં રહે જે સમયે પાત્રતા પ્રમાણે એટલે કે આપણી જે ક્વોલિફિકેશન પ્રમાણે મહારાજ આપણને આપશે અને પાત્રતા વગર જો મળી જાય ને તો લાંબો સમય જીરવી શકાય નહીં જો જો જેની પાત્રતા ન હોય ને કરોડો રૂપિયા મળી ગયા હોય તો આમ જ વાપરે પીવામાં એ સારામાં વાપરીને બે વર્ષ પાંચ વરમાં પાછો હતો ને એવો ધોયેલા મૂળા જેવો થઈ જાય જમીનના પૈસા ખૂબ આવ્યા હોય ને તો એ તમે જોવો ને કરોડપતિમાંથી પાછો રોડપતિ થઈ જાય બને જાઓ પાત્રતામાંથી ને મળ્યા ને એટલે ભગવાનને પ્રાર્થના કરવી પ્રભુ અમને પાત્ર કરજો રાજી થજો પાત્ર કરજો અને પાત્રતા જોઈને તમને ઠીક લાગે એમ કરજો બાકી અમે માગ્યા કરીએ આપજો 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 પ્રભુ અમારે તમારી આગળ સકામ નથી થવું નિષ્કામ થવું છે આ એક માગણી કરતા શીખશો શું માગણી કરવાની કીધી પહેલાં હે મહારાજ બોલો બધા હે મહારાજ અમારી ઉપર અમારી ઉપર અમારા પરિવાર ઉપર અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો સદાય રાજી રહેજો અંતર થી રાજી રેજો રાજી રહેજો અને મુક્ત મહારાજ ને મોટાનો રાજીપો અંતર નો રાજીપો ક્યાં લઈ જાય છે એ અંતર નો રાજીપો થાય કેવી રીતે આજે આપણે થોડીક એ રીત શીખવી છે કે શું કરીએ તો ભગવાન ને સંત આપણી પર અંતર થી રાજી થાય મુક્ત તો બે ત્રણ ઘટનાઓ મારે આપ સૌને જ્યારે જણાવવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલી બે ત્રણ બાબતો ભૂતકાળની અને એકાદ બે બાબત મારે આજની વર્તમાનની જણાવી છે કે મોટા પુરુષ અંતરથી રાજી થાય તો એના પરિણામ કેવા આવે અમદાવાદની બાજુમાં ગાંધીનગરની બાજુમાં ઝુંડાલ કરીને ગામ છે ઝુંડાલ જે અમદાવાદ ગાંધીનગરમાં રહેલા હશે એને થોડો ખ્યાલ હશે ઝુંડાલ ગામ છે અત્યાર તો અમદાવાદની હરદ હદમાં ઓડામાં લગભગ આવી ગયું છે બધું ઓડા વિસ્તાર કહેવાય છે એમાં બધું આવી ગયું છે ઝુંડાલ ગામ બહુ મોટું ગામ છે લગભગ પંદર વીસ હજારની વસ્તી વાળું ગામ છે પટેલોનું ગામ છે એ ઝુંડાલ ગામનો એક પ્રસંગ કેવો છે મારે બસો વર્ષ પહેલાની વાત છે સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં જ્યારે મનુષ્ય કે બિરાજતા મનુષ્યને મનુષ્ય દર્શન આપતા અને એ વખતનો પ્રસંગ છે સ્વામિનારાયણ ભગવાનના પાંચ સંતો અને માનાના મુખ્ય સંત મહાનુભાવાનંદ સ્વામી જેમનું નામ હતું મહાનુભાવાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામીનું મંડળ વિચરણ કરતું કરતું અમદાવાદ દેશમાં આવે છે અમદાવાદ બાજુ આવ્યું છે સ્વામિનારાયણ ભગવાને સંતોને ને આજ્ઞા કરેલી સંતો તમારે કોઈ ગામમાં નિવાસ નહીં કરવાનો ગામની બહાર ઉતારો કરવાનો બીજું કોઈ ગામની અંદર દરેક ગામની અંદર ઓછામાં ઓછા પાંચ દિવસ તમારે રોકાવાનું ગામની બહાર બગડામાં ઉતરવાનું પાંચ દિવસ ગામમાં રહેવાનું એક ગામમાં પાંચ દિવસ પહેલા તમારે ગામ બદલવાનું નહીં અને તમારે સવાર પડે ઘેર ઘેર જવાનું સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો કરીને ઉભું રહેવાનું તમારી જોડીમાં કોઈ આપે તોય ભલે ન આપે તોય ભલે તમારે એનું હિત થાય એવો સંકલ્પ કરવાનો અને તમારી જોડીમાં જે કોઈ આપશે એને આ લોકમાં તો અમે બધા સુખિયા કરીશું ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ હતો પણ એને ટાણું આવે ત્યારે એના અનંત જન્મના ખોટના ખાતા ચૂકતે કરીને એને અમે અમારા અક્ષરધામની પ્રાપ્તિ કરાવીશું એનો છેલ્લો જન્મ કરીશું આવો સ્વામિનારાયણ આશીર્વાદ આપેલો સંતો વિચરણ કરતા કરતા ઝુંડાલ ગામે પધાર્યા સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત હતી એ જમાનામાં ઝુંડાલ ગામે પધાર્યા ઝુંડાલ ગામની ગામનું તળાવ હતું દરેક ગામમાં મોટે ભાગે ગામડાઓમાં તળાવ હોય તળાવની પાળ ઉપર એક સરસ મજાનું ઘટાદાર વડનું વૃક્ષ હતું અને વડના વૃક્ષ નીચે સંતો રોકાયા એ જમાનામાં નહોતા મંદિરો નહોતું કોઈ આગતા સ્વાગતા કરનારું નતું કોઈ સામે ચાલીને આવી રીતે રસોઈ આપનારું સત્સંગનો પ્રારંભ હતો જ્યાં જાઓ ત્યાં સંતોને ઢેંકા પાક ને ધોકા પાકને ગડદા પાક ને ગાળિયું પાકનો વરસાદ વરસતો ગાળિયું પાક એટલે સમજ્યા ને ભાઈ લે જ્યાં જાય ત્યાં પેલા કૂતરાને ને જેમ ઘર આગળ આવે ને હૈડ હૈ કરે ને એમ સંતો ને સંતો ઘેર ઘેર હૈડ હૈ થતું હતું હૈડ હૈડ એટલે એટલો તિરસ્કાર થતો હતો સંતો ગામના ઝાપે ઉતર્યા ગામમાં એક મઠ હતો એક વૈરાગી બાવાજીનો મઠ હતો અને ગામના ગુરુ હતા ગાંજો પીતા તમાકુ ખાતા ઘણા વ્યસનો હતા શિષ્યો પણ એમના ઘણા આવીને બધું કરતા અને એમને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે જો ગામમાં જશે સ્વામિનારાયણ સંતોનો વર્તનથી સંતો દેખાઈ જતા સ્વામિનારાયણ ભગવાન સંતોને કહેતા સંતો તમારે વાતો નહીં કરવી પડે તમારું વર્તન વાતો કરશે શું કહેતા તમારું વર્તન વાતો કરશે તમારે વાતો નહીં કરવી પડે વર્તનથી તમે દેખાઈ જજો આ સ્વામિનારાયણ સંપ્રદાયની સંતોની વિશિષ્ટતા છે અમારા ગુરુજી અમને સંતોને આ જ પાઠ ભણાવ્યા છે સંતો તમે વર્તન વાળા થજો વાતો કરે વર્તન તમારું ગમતું કરું તમારું તમારું ગમતું કરવું છે વાતો વર્તન કરે એવા થજો જ્યાં અને વર્તનવાળા સંતની બહુ ખોટ હોય છે પહેલા સંતો વર્તનવાળા હતા આ મઠાધિપતિ જે હતા ને એમને થોડી જેલસી થઈ એમણે ગામમાં આખા ગામમાં ઘેર ઘેર સમાચાર મોકલી દીધા કે સ્વામિનારાયણના સાધુ ગામમાં આવે તો કોઈએ એમને પાછી લોટ આપવાનો નથી મુઠી અનાજ આપવાનું નથી જો કોઈ એમને આપશે તો એમને ગામ બહાર કરી દેવામાં આવશે એ જમાનામાં આ બધું ચાલતું બીચો પાવર ચાલતા આવી રીતે સરમુખત્યારશાહી ચાલતી એ જમાનામ ચાલતું ગામના લોકો બધા બાપુની મર્યાદા રાખતા સંતો સવારમાં ઘેર ઘેર નીકળ્યા સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો કરીને બધાએ ગામના માણસો ઘરમાં બેસી જાય સંતો ત્યાંથી બીજે ઘર જાય ત્રીજે ઘર જાય સવારથી બપોર સુધી ગામ મોટું બસો ઘેર ફરે પરંતુ એક પાસે અનાજ ના મળે એક મુઠ્ઠી લોટ ન મળે સંતોને એક દિવસનો નકોરડો ઉપવાસ થયો બીજા દિવસનો ઉપવાસ થયો ત્રીજા દિવસનો ઉપવાસ થયો એટલે સમજ્યા ને પાણી સિવાય કશું જ નહીં ત્રણ ત્રણ દિવસથી સંતોને કંઈ જ મળેલું નહીં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી શું એક ગામમાં પાંચ દિવસ રહેવાનું હવે ભલે ગામમાં સંતોએ જાણ્યું કે આ ગામમાં વિરોધનું વાતાવરણ છે પરંતુ ભગવાનની આજ્ઞા છે પાંચ દિવસ રોકાવાનું જમવાનું મળે તોય ભલે ન મળે તોય ભલે ત્રણ દિવસના નકોરડા ઉપવાસ થયા કશું જ ન મળ્યું સંતો ચાલે તો ચાલી ન શકે ચક્કર આવે અંધારા આવે સ્વાભાવિક છે કે શરીરમાં એનર્જી હોય જ નહીં કંઈ જાય જ નહીં ત્રણ ત્રણ દિવસથી ત્રીજા દિવસની રાત સાંજ પડી સાંજ પડી સંતોએ વિચાર કર્યો કંઈક કરવું પડશે બાજુમાં નિશાળ હતી ગામડામાં સ્કૂલ હોય ને નિશાળ કે ગામડામાં નિશાળ કે પ્રાથમિક શાળા હોય ને તો એ તળાવની પાર ગામની બહાર ગામની બહાર જ મોટે ભાગે હોય તો તળાવની પાર જોડે પ્રાથમિક શાળા હતી નિશાળ કે ગામડા નિશાળથી છોકરા સાંજે છૂટ્યા પાંચ વાગે છોકરા છૂટે સંતોની પાસે પતાસા હતા પસા પતાસા પતાશા જોયેલા ને બધાએ પહેલાં ખાંડના આવે પતાશા પતાશા હતા પતાશામાંથી એક એક પતાશામાંથી ચાર ચાર ટુકડા કર્યા સંતોએ અને થોડા પતાશા હતા એના ટુકડા કરીને પેલી સ્કૂલના છોકરા છૂટ્યા ને સંતો બેઠા રસ્તામાં જ છોકરા આવો 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 તમને વાર્તા કહીએ લો પ્રસાદ લ્યો વાર્તા કહીએ છોકરાને વાર્તા શોતે જોડે બહુ સંબંધ હોય બાળકોને વાર્તા બહુ ગમે તમે નાના હતા ત્યારે તમને બહુ ગમતી હતી હું નાનો હતો ત્યારે મને બહુ ગમતી હતી વાર્તા રે વાર્તા ટોરા ચારતા છોકરા સમજાવતા એક છોકરો રીસાણું કોઠી પાછળ હંતાણું કોઠી પડી આડીને છોકરે ચીસ પાડીને અર માડી આવી ખબર વાર્તાઓ બધી આવતી સમજ્યા એટલે પેલા છોકરાઓને કે છોકરાઓ આવો આવો બેસો બેસો પેલે પ્રસાદી આપી એટલે છોકરાઓ ખેંચાણ છોકરાઓ દસ પંદર છોકરા બેઠા સંતોએ એમને બેસાડીને ભગવાનની વાત કરી વાર્તા કરી થોડી વાતો કરી છોકરા રાજી થઈ ગયા ખુશ થયા છોકરા ખુશ થતા થતા ઘેર ગયા સંતો એટલે કીધું કે તમારા ઘેર તમારા મા બાપના વાતો કરજો સમજ્યા પહોંચાડજો તમે એક છોકરો એના ઘેરજીને એની માને કહે છે એ જમાના મમ્મી ને પપ્પાનો જમાનો નહોતો એ જમાના મમ્મીને પપ્પા નહોતું બોલાતું મા ને બાપા તો બા ને બાપુજી આવું બોલાતું સમજ્યા એની માને કે મા તળાવના કાંઠે સાધુ આવ્યા છે ને તે એમણે આજે અમને પતાશું ને પ્રસાદી આપી અને એક વાર્તા કહી એની મા કે બોલ જે શું કીધું એટલે એ વાર્તા કીધી એની મા પણ ખુશ થઈ હું આવી વાતો કરે છે આપણા ઘરના આંગણામાં બેટા રોજ આવે છે પણ આપણે બાપુનો આદેશ છે કે કોઈએ કશું આપવું નહીં એટલે ભાઈ સાહેબ આપણે ઘણી ઈચ્છા થાય છે આપવાની આવા સારા સાધુ છે હું કંઈ આપણે આપી શકતા નથી જા બેટા સાંજ થઈ ગયેલી સંધ્યા સમય થયેલો છોકરાને કહ્યું એની મા એ બેટા તું કોઈને કીધા વગર જા છીધો તું સાધુ જોડે જા અને જઈને પૂછ્યા કે સંતો તમે જમો છો શું સંતો મોકલ્યો મારી તમે જમો છો શું સંતો એટલું જ બોલ્યા બેટા અમે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ છે ગામમાંથી કશું મળ્યું નથી અમે ત્રણ દિવસથી પાણી સિવાય કશું જમ્યા નથી છોકરાને રડું આવી ગયું આંખમાં આંસુ આવી ગયું છોકરો એની જોડે આવ્યો માં સંતો આટલા સારા સંતો છે ત્રણ દિવસથી કશું જમ્યા નથી અને ભૂખ્યા છે તર પાણી સિવાય કશું લેતા નથી એમને ગામમાંથી કશું મળ્યું નથી ને એટલે ભૂખ્યા છે એની માએ કહ્યું બેટા આપણા ગામના ચાંપામાં સાધુ સંત આવે અને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ હોય આપણા બધા સુખી ગામ છે આપણું આપણા ઘર બધા અઢળક અઢળક ઢળેલા છે બધા ખૂબ અભરે ભરેલું છે અને આપણે પાસે નથી આપી શકતા ગામમાં કોઈ સાધુ સંત ભૂખ્યા રે એની માને બહુ અંધારું થઈ ગયું એની મા એક તાંસો ભરીને ભરીને ઉપર કપડું ઢાંકી અને છોકરાને આપ્યું બેટા જે આ લોટ જઈને સંતો છાનો માનો જઈને આપીએ હું તું બે જ જાણીએ કોઈને ખબર ના પડવી જોઈએ નહીં ગામમાં ટકા દેકારો થશે સમજ્યા સંતોને કહે છે આના રોટલા બનાવીને જમે આપણા ગામમાં સાધુ સંત ને ભૂખ્યા રે પેલો છોકરો ઉપર કપડું ઢાંકી અને અંધારામાં એ જમાનામાં લાઈટો નથી ગામડામાં અંધારામાં સંતને પેલો લોટ આપવા જાય છે સંતોને કહ્યું સંતો સંતો મારી માયા લોટ મોકલ્યો છે રોટલા બનાવીને જમજ્યો સંતોએ પૂછ્યું બેટા સાચું બોલજે આ લોટ મોકલ્યો છે એવી ઘરમાં કોને કોને ખબર છે તો કે મને મારા મારી બેને ખબર છે તારા બાપાને ખબર છે મારા બાપા ખેતર નથી તારી માં કહેવાના છે ના એમને ના પાડી છે કે આપણે નહીં કહેવાનું કોઈને બાપુધી વાત પહોંચી જાય ને આડોશ પાડોશમાં ખબર પડી જાય તો આપણને હેરાનગતિ થાય દેકારો થાય એટલે હું ને મારી માં બે જ જાણીએ છીએ સંતો ત્રણ દિવસના નકોરડા ઉપવાસ છે અને છતાં એમ કે છે બેટા તારા બાપને ખબર નથી એટલા તારા ઘરમાંથી છાનું માનું મોકલ્યું છે તારી માએ આ ચોરીનું વસ્તુ કહેવાય છુપાઈને મોકલી છે ને ચોરીની વસ્તુ કહેવાય અમારાથી ન વપરાય તારા બાપા જો આપવા આવશે તો અમારાથી લેવાશે નહીં લેવાય માટે લોટ લઈ જાય પાછો ત્રણ ત્રણ દિવસના ઉપવાસ છે ધન્ય છે આ સંતોને ને જરા તાળીથી વધાવીએ આપણે સંતો આપણા જીવનમાં શીખજો આપણા વડવાઓએ કેવા દુઃખ સહન કર્યા છે અમે આ ગુરુજીએ દુઃખ સહન કર્યા છે અમે જોયા છે આપણે તો અત્યારે લીલા લહેર છે પરંતુ કેવા કેવા દુખો સહન કરીને આ સત્સંગનું સ્થાપન કર્યું છે એના પાયામાં કેટલો ત્યાગ અને વૈરાગ ને બલિદાન છે સંતોના કેટલા સેક્રિફિકેશન છે આના પાયામાં મૂકતો એમને સત્સંગ ફૂલ્યો ફાલ્યો નથી સંતો ત્રણ ત્રણ દિવસનો ઉપવાસ હોવા છતાં લોટ આવી ગયેલો લોટ પાછો કાઢ્યો આ લોટ અમારાથી ન લેવાય આ ચોરીનો ચોરીનો લોટ કહેવાય તારા બાપ થી ચોરીને છુપાઈને આપ્યો છે ને ન લેવાય તારા બાપ લઈને આવશે તો અમે લઈશું પેલો છોકરો ઘેર ગયો બહુ આગ્રહ કર્યો પણ સંતોએ ન લીધો છોકરો ઘેર જઈને એની મા આગળ રડી પડ્યો એના બાપા આવી ગયેલા ઘેર ખેતર થી ખેડૂત હતા જમવા બેઠેલા ને છોકરો રડ્યો આઈને એની માને પૂછે છે એના બાપા કેમ બેટ દીકરો રડે છે કેમ એની માએ દીકરાને કહ્યું બેટા આજ પેલા સાધુની વાત છે તે મને કહી નહીં અત્યારે બાપાને કહે છોકરા જોડે બેસીને કહ્યું કે બાપા સાંજે અમે નિશાળથી છૂટ્યા ને સ્વામી પેલા સાધુ આવ્યા છે કોઈ અને એમણે અમને સરસ વાર્તા કરીને પતાશાની પ્રસાદી આપી જો હું તમને વાર્તા કહું કે એના બાપની આગળ વાત કરી એના બાપા ભીના થઈ ગયા એટલે કે ઢીલા થયા બેટા બહુ સારી વાત કરે સાધુ તું રોજ બે જે સાધુ જોડ્યો તે સાધુ ત્રણ દિવસથી શું જમે છે જરા પૂછી આવીને ને બાપા હું પૂછીને આવ્યો ત્રણ દિવસના ઉપવાસ છે એમને ગામમાં કોઈ કશું આપતું નથી ને એટલે ત્રણ દિવસના ઉપવાસ છે એના બાપા કે એની માને કે છે એ લાવવાનો લોટ આપી આવું જોઈએ છાનો મને હું આપી આવું એની માં કે મેં તમારી ગેરહાજરીમાં તમારાથી છાના છપના મેં લોટ લઈને દીકરાને મોકલ્યો તો પણ સંતોએ પાછો કાઢ્યો કે નહીં તારા બાપને ખબર પડી નથી તો એ છાનો છપનો આવે છે અમારાથી ના લેવાય પેલા એના બાપને અંતરમાં રિસ્પેક્ટ થયો આવા સાધુ ત્રણ દિવસના ઉપવાસ છે અને છતાંય તે કેટલી નીતિમત્તાનું એમનું પ્રામાણિકતાનું નીતિમત્તાનું ધોરણ કેટલું ઊંચું કહેવાય કે નહીં આ ચોરીનું દ્રવ્ય કહેવાય અમારાથી ન લેવાય એના બાપે કહ્યું એકલો લોટ ના ચાલે લોટની જોડે રીંગણ બટાકા કે જે કંઈ શાક હોય ઘરમાં લાવો તેલ આપો મરચું મીઠું આપો હળદર આપો લાવો મસાલા લાવો હું ને મારો દીકરો બે અમે આપવા જઈએ છીએ બોલો સીધું સામાન લઈને શાક ને રોટલાનું સીધું લઈ અને બધું જ મસાલા બધું લઈ એક કથરોટમાં બધું મૂકી અને બાપ દીકરો બે ઢાંકીને અંધારામાં આપવા નીકળ્યા છે સંતો જોડે આવીને કહ્યું છોકરો કે સ્વામી હવે અમારે બાપા આપવા હવે તો લઈ લો સંતોએ પેલું એની ઉપર ઢાંકેલું ઉઘાડ્યું સંતો આ લોટ અને શાકનું સીધું છે લોટ ને રોટલા ને શાક બનાવો અને અત્યારે ત્રણ દિવસના ઉપવાસના તમે પારણા કરો વૈશાખ સંતો કે એક જ શરતે અમે આ સ્વીકારીએ અમારાથી તો જ લેવાય કે તમે તમારું ઋણ તમારે તમારી જવાબદારી તમે પૂરી કરો છો આ લોટ લાયર શાક લાવ્યા તમારી જવાબદારી છે સંતની સેવા કરવાની એ તમે પૂરી કરો છો પણ અમારું ઋણ તો માથે રહી જાય અમારી જવાબદારી અમે પૂરી કરી ન કહેવાય અમે લોટ લઈએ શાક લઈએ પણ એક શરતે શું અમે રસોઈ બનાવી અમે પાંચ સાધો છીએ બે સંતો ઈંટો ગોતી લાવીને લાકડા શોધીને રસોઈ બનાવે પરંતુ એ દરમિયાન તમારે અમારો માલ લેવો પડે માલ એટલે તમારે અમારી કથા સાંભળવી પડે અમે સત્સંગ કરીએ તમે સાંભળો એક બાજુ રસોઈ બની જાય અમે જમ્યા જમવા બેસીએ પછી આપ જજો પરંતુ ત્યાં સુધી કલાક બે કલાક જ્યાં સુધી રસોઈ ન બને ત્યાં સુધી અમારી વાતો તમારે સાંભળવી પડે સત્સંગ સાંભળવો પડે તો અમારી માથે ઋણ ન રહે નહીં તો તમારી જવાબદારી તમે પૂરી કરી પણ અમારી જવાબદારી અધૂરી રહી ગઈ આવેલા કારણ કે અમને અમારી જવાબદારી છે તમે અહીં આવ્યા છો તમે સંતોની અનવસ્ત્રે સેવા કરો છો અમારી જવાબદારી છે તમને ચોખ્ખા કરવાની ચોખ્ખા કરીને પ્રભુના ખોળામાં હોપવાની અમારી આ જવાબદારી છે એટલે અમે તમને બોલાવીએ છીએ આવજો 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 કયો સ્વાર્થ છે અમારે તમારી પાસે કશું જ નહીં સંતોનું કર્તવ્ય છે જીવને ચોખ્ખો કરીને એને ભગવાનના આપણા બાપના ખોળામાં મૂકી દેવો પહેલા આ સંતોનું કર્તવ્ય છે એટલે મેં તમને બોલાવીએ છે કે આવજો આવજો પેલા અમને અહોભાવ થયો બંને બાપ દીકરો બેઠા સામે એક બાજુ રસોઈ ચાલુ થઈ સંતોએ કલાક બે કલાક સત્સંગ આપ્યો જેના સત્સંગમાં કોઈ સ્વાર્થ નહોતો લેવાની કોઈ વૃત્તિ નહોતી આપવાની જ વૃત્તિ હતી ભગવાનને સંત લેવાવાળા નથી એ આપવા છે એ કદી લેવાવાળા નથી શું એમને પડી છે બીલા જેને પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી દીધું છે આ બધા સંતો બધું પોતાનું સર્વસ્વ સોંપીને પ્રભુના અર્થે જીવી રહ્યા છે કોઈ સંતોની પોતાની ચાવી નથી કોઈ સંતને પોતાનું કબાટ નથી કોઈ સંતને પોતાનું ખાનું નથી તો ખાતું તો ક્યાંથી હોય જ ખાનું નથી તો ખાતું ક્યાંથી હોય બીલા ઓકે આ સંતોને પોતાની પેન્સિલ કે નોટ પણ પોતાની નથી બોલો કોઈ સંતને પોતાની વસ્તુ નામે અમારી એક જ મિલકત છે બહુ મોટી આ ભગવાન અમારી મિલકત છે બાકી અમારી પાસે કોઈ મિલકત નહીં આ સંતો ઘરમાં ખાવા નતું મળતું નતું મળતું ખાવાનું થઈ ગયા બાવા એવા સંતો નથી આવો કરોડપતિના દીકરાઓ છે ને મોટા મોટા ભણેલા ગણેલા બધા એજ્યુકેટેડ મેં પણ મહારાજના અર્થે પોતાના જીવન જીવી રહ્યા છે ભાઈ હા કોઈ ઘરમાં નહોતું મળતું એવા ઈ ગયેલા છે એવું નથી પેલા શાના માટે અમે જે સર્વસ્વ અમારું પ્રભુને સોંપ્યું છે અમારે શું લેવાનું હોય શું તમારી જોડે અમારી ઈચ્છા હોય નહીં અમારે ભગવાન આપવા છે એ અમારો ઈશક છે કારણ કે અમારો વેપાર છે મૂર્તિ દેવી અમારો વેપાર છે અમારો મૂર્તિનો વેપાર છે ભગવાન આપવાનો વેપાર છે અમારો જે કોઈ આવે અમારી નિકટમાં એને અમે ભગવાન આપીએ છીએ કારણ કે અમારી જણી જોડે જે હોય એ આપે તમારા ઘેર બટાકા પાકતા હોય તો બટાકા આપો ઘઉં પાકતા હોય તો ઘઉં આપો અમારી જોડે ભગવાન છે તમે ભગવાન આપીએ છીએ ચોખ્ખી વાત છે પેલા સંતો બે કલાક બેસાડીને એમાં સત્સંગ કરાયો પેલા અમને અંતરમાં ટાઢું 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 થઈ ગયું બાપ દીકરાને બંનેનો પેલા બાપાએ હિંમત કરી સ્વામીજી આવતીકાલે સવારે હું તમને આમંત્રણ આપું છું મારા ઘેર પધારજો જે એનું રિઝલ્ટ આવે એ ભલે આવે મારા ઘેર હું સત્સંગ રખાવું છું અને સત્સંગમાં બધાના આડોશી પાડોશીનું બોલાઈશ મારા ઘેર તમે આવીને રસોઈ બનાવજો ઠાકોરજીના થાળ કરજો પરંતુ આવી કથા વાર્તા વિના સ્વાર્થની વાત મળતી હોય અમારા સ્વાર્થ માટે તમે ફરો છો સંતો દેશ વિદેશ ફરે છે રે સૌ જીવના અઘ હરે છે રે એ જીવના પાપ માત્રને હરણ કરવાને માટે જીવને ચોખ્ખા કરવાને માટે અમે એક વખત અમેરિકા જતા હતા એરપોર્ટ ઉપર ગયા ને એ ગરીબ આવ્યા મન કહેશો ફરવા એડ્યા એ જરા કટાક્ષમાં બોલ્યો મને કે સ્વામી ફરવા હેડ્યા કીધું ફરવા નહીં ફેરવવા હેડ્યા અમે ફરવા નથી જતા ફેરવવા જઈએ છીએ ફેરવવા એટલે સમજાવી જે ત્યાં ઇન્ડિયાથી જઈ છે ને બધા ફરી ગયા છે ને આપણી સંસ્કૃતિ ભૂલી ગયા આપણા સંસ્કાર ભૂલી ગયા એ ફરી ગયા છે ને એમને ફેરવવા નીકળ્યા છે અમે સમજ્યા અમે ફરવા નથી જોતા સમજ્યા હું તો સંતોનું કર્તવ્ય આ છે અને સંતોની જોડે જે આવ્યા છે અમારા વિદેશમાં કાયમ જોડે આવે છે ઘણી વખત સંતો તમે ભાઈઓ જોયું જ કોઈ દિવસ સંતો ક્યાંય ફરવા ગયા હોય પેલા કોઈ આશારામ કર્યા હોય તમે નિકટમાં રહેનારા કોઈ દાડ જોયા છે સંતોના જીવનમાં તમે કોઈ આશારામ જોયો છે નિકટમાં રહેનારા છો અમારી જોડે વિદેશમાં મહિનો મહિનો બ મહિના જોડે રહેલા છે હે દેશમાં કે વિદેશમાં જેનું ટ્રાન્સફરન્ટ જીવન હોય એનું નામ સંત કહેવાય ભાઈ ટ્રાન્સફરન્ટ લાઈફ પારદર્શક જીવન હોય જેવા તમારી સામે હોય એવા જ અમે એકાંતમાં હોઈએ અમે તમને રાતે બે વાગ્યા આવીને ઉઠાડો ને તો અમે એ જ સ્થિતિ હોય મૂકતો આ સંતનું જીવન છે હવે પહેલાં અમને સવારે આમંત્રણ આપ્યું સંતો બીજે દિવસે ગામમાં ગયા ભાઈ તમારા ગામમાં વિક્ષેપ થશે સ્વામીજી સત્યને બહાર પાડવામાં વાંધો શો છે અને બીજે દિવસે સત્સંગ કર્યો પચાસ જણા આવ્યા ચોથે દિવસે પાંચમે દિવસે હો જણા આવ્યા આજે મુક્તો આખું ઝુંડાલ ગામ સ્વામિનારાયણનું સત્સંગી છે આખું ઝુંડાલ ગામ સંતોનો અંતરમાં રાજીપો થયો અને સંતોના મુખમાંથી એક શબ્દ નીકળી પડ્યો એ વખતે ઝુંડાલ ગામમાં આટલું બધું સુખ શાંતિ આપી સુખ બી નતી બધા માણ માણ પૂરું કરતા એ જમાનામાં સંતોએ કહ્યું કે આ ગામમાં આ ગામમાં આમ તમે બધાએ અમારો પક્ષ રાખ્યો છે સંતોને જમાડ્યા છે ભગવાન અઢળક ઢળશે આજે ઝુંડાલ ગામ જુઓ તમે એટલું બધું સુખી ગામ છે સુખી ગામ છે આજે ભગવાનને સંત રાજી થાય તો શું ના આપે સ્વામિનારાયણ ભગવાનના સંતોનો આશીર્વાદ છે મહાનુભાન સ્વામી આશીર્વાદ આપ્યો છે કે આ ઝુંડાલ ગામમાં જેનો દેહ પડશે એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે આ લોક અને પરલોક નું બે આપી દીધું બોલો સંતને એમાં માગ્યું નતું કઈ પરંતુ ભગવાનને સંત રાજી થાય તો શું ના આપે શું આપે એમ નહીં શું ના આપે ભગવાનને સંત રાજી થાય હું તો એના અંતરમાંથી કારણ કે સંતના હૈયામાં ભગવાન બિરાજે છે અને એ ભગવાન એ સંત રાજી થાય એટલે કોણ રાજી થાય પહેલાં સ્વયં ભગવાન રાજી થાય અને ભગવાન સંત બોલે એટલે ભગવાન બોલી જાય અને એના મુખમાંથી જે શબ્દ નીકળે એ કામ કાઢી નાખે હું તો વર્ષો પહેલાંની એક વાત છે ઓગણીસો ચોર્યાસીની નાઇન્ટીન એઇટી ફોરની હું વાત કરું છું બનેલી ઘટના એ વખતે આપણી એસએમ સંસ્થાની સ્થાપનાના શરૂઆતના દિવસો હતા અમારી પરિસ્થિતિ વખતે બહુ મુક્તો આ બધા સંતોએ જોયા નથી એ દિવસો અત્યારે આવા મોટા આલિશાન મંદિરો છે અમારે શરૂઆતના દિવસો હતા ઓગણીસો એસી પછી ગુરુદેવ બાપજી પાસે મને રહેવાનું મળેલું ઓગણીસો એસી માં અમે દીક્ષા લીધેલી એ દિવસના જે શરૂઆતના સાત આઠ વર્ષ હતા ને અમારા માટે બહુ ક્રિટિકલ હતા મૂકતો અમે આઠ વર્ષ સુધી એક ટાઈમ જ જમ્યા છીએ કોઈ દિવસ અમે બે ટાઈમ જમ્યા ન હતા કેમ હતું નહીં કશું કશું હતું નહીં અમારી પાસે અમે ધોતિયા ઉપર ચાર ચાર થીગડા મારીને પહેરતા એ વખતે હો અમે આઠ વર્ષ પગમાં સ્લીપર નહોતા પહેર્યા કોણ લાઈ આપે કોણ આ લાઈ આપનારું હતું ઉઘાડા પગે બળબડતો તાપ હોય કે શિયાળાની ઠંડી હોય કે કાંટાવાળો રસ્તો હોય તમારી પાસે સ્લીપર નહોતા એ સમયમાં આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો